એ ગોવિંદના જીવન ચરિત્રની કથાઓને તમે સાંભળો. જેમ એક ગાયનું વાછડું એની માને પાસે જ એની માનું દૂધ પીવે, એમ આ ભાગવતના રસનું તમે પાન કરજો બાપ, તૃપ્ત બની જશો. શ્રીમદ ભાગવત નો આરંભ થાય. ઋષિમુનિઓ તમારા મનને શાંતિ આપવા માટે થઈ અને બીજું કોઈ સાધન નથી, બસ એકમાત્ર ભાગવત કથા છે. તમે ભાગવતને સાંભળો, વેદ અને ઉપનિષદનો સાર છે. વેદોપનિષદાં સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે. આ જગતનો કોઈ પણ માણસ, કોઈ પણ વિદ્વાન હોય, વિદ્વાનની પરીક્ષા તમે કરવા ચાહો એટલે એના હાથમાં ભાગવતનો ગ્રંથ આપી દો અને એ વિદ્વાન જ્યારે ભાગવતને વાંચે એટલે એની પરીક્ષા થઈ ગઈ. એ તો આપણને આટલો બધો સરળ એટલા માટે લાગે છે, વારંવાર સાંભળ્યો છે, સરળ ભાષામાં સાંભળ્યો છે એટલા માટે. બાકી ભાગવત જેવો ગ્રંથ અઘરો હોય કઈ નથી. કૃષ્ણના જન્મની કથા કેટલામાં સ્કંદમાં આવે? દસમા સ્કંદમાં. દસમા સ્કંદમાં ભાગવતમાં ભગવાનના જન્મની કથા આવે, પણ ત્યાર પહેલા તો ત્રીજા સ્કંદમાં, બીજા સ્કંદમાં ભગવાનના મૃત્યુની કથા આવે. જન્મ પહેલા ભગવાનને મૃત્યુ પામવાની વાત. ક્યાંનો ક્યાં ગ્રંથ લઈ જાય એનો કોઈ ભરોસો નહીં. થોડી વાર મહાભારતમાં લઈ જાય, થોડી વાર રામચરિત માનસમાં લઈ જાય, થોડી વાર શિવ કથામાં લઈ જાય, વળી પાછો ભાગવતમાં લઈ આવે, વળી પાછો મહાભારતમાં લઈ જાય. એ તો કથાને એક વાર્તાના રૂપની અંદર કહેવામાં આવે છે એટલા માટે તમને બધાને સરળ લાગે છે. બાકી ભાગવત જેવો અઘરો ગ્રંથ આ જગતમાં બીજો એક નથી, કારણ કે બધાયમાંથી થોડું થોડું લીધું છે. એટલે તો ભાગવતનું મહાત્મ્ય કહે છે, વેદ ઉપનિષદ સારા જાતામ ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે ભાગવત. માટે હે શૌનક, ઉત્તમમાં ઉત્તમ કોઈ જો સાધન હોય તો એ ભાગવત છે. અને પદ્મપુરાણ એની સાક્ષી પણ પૂરે છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. શ્રીમદ ભાગવત એ પુરાણોમાં ઉત્તમ છે. 18 પુરાણ છે, પણ 18 પુરાણોમાં જો કોઈ માથેનો મુગટ હોય તો એ ભાગવત છે. પુરાણમાં સર્વશ્રેષ્ઠ એ ભાગવત છે. અને એટલા માટે તો ભાગવતને પુરાણ નહીં, ભાગવતને મહાપુરાણ કીધું છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. કારણ આ ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલી એક ગાથા છે. આપણા ભારત વર્ષમાં બે ગંગા વહે છે, એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. આ બે ગંગા વહે અને એ ગંગામાં બે ગંગા ભગવાન વિષ્ણુના જ શરીરમાંથી નીકળેલી ભાગીરથી ગંગા છે, ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી, અને ભાગવતી ગંગા એ ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે. એટલા માટે લખું, યત્ર પ્રતિપદમ વિષ્ણુ ગીયતે બહુધર્ષિભિ. એક એક પદ ભગવાન વિષ્ણુના
મુખારવિંદ માંથી નીકળ્યું છે વિષ્ણુર. સુત પુરાણી કહે છે, હે શૌનક, તમે ભાગવતની કથાને સાંભળો, ભાગવતની કથાને સાંભળો અને તમારા બધા જ પ્રશ્નોનો હલ આવી જશે. શૌનક કહે છે, બાપજી, તો અમે આ ભાગવતને સાંભળવા માટે બીજે ક્યાં જઈએ, અને આ જગતમાં જઈએ તો તમારા જેવા ઉત્તમ કોટીના અમને વક્તા મળે પણ ક્યાં? તમારા શિષ્ય, તમારા ગુરુ વેદવ્યાસ છે, અને વેદવ્યાસના પરમ શિષ્ય તમે, હે પુરાણી, અમે તમારા જેવા વક્તા બીજે ક્યાં શોધી શકીએ? અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે જ અમને ભાગવત સંભળાવો, ભાગવતનો ગ્રંથ તમે સંભળાવો. અને એ સમયે નેમિષારણ્યના જંગલની અંદર પવિત્ર ધરામાં વ્યાસપીઠની રચના થઈ, અને એ વ્યાસપીઠ ઉપર સુત પુરાણી આવીને બિરાજમાન થયા. 88,000 શૌનકાદિ ઋષિમુનિઓ બેઠા છે, અને ભાગવતના ગ્રંથનો આરંભ થાય છે. સાંભળો શૌનક, પૂર્વે આ ભાગવતની કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. નારદે આ કથા સનત કુમારો પાસેથી સાંભળી છે. આટલા શબ્દ સાંભળ્યા, અને એ સમયે શૌનકાદિ ઋષિમુનિમાંથી એક ઋષિ ઉભા થયા અને કહે છે, બાપજી, આપ એક ક્ષણ માટે વિરામ લો, અમારા એક પ્રશ્નનો જવાબ આપો. અને ભાગવતનો મહાત્મય છે, ભાગવતનો એક ગ્રંથ છે, ભાગવત એમ કહે છે કે તમને પ્રશ્ન થાય તો એ ભાગવતમાંથી તમને એનો જવાબ મળી જાય. જે માણસને આ જગતના કોઈ પણ પ્રશ્નનો જવાબ જ્યાં ક્યાંય બીજેથી ન મળે, એને ભાગવતને સાંભળવું, ભાગવતને સાંભળવું અથવા તો ભગવદ્ ગીતાનું વાંચન કરવું, બધા જ પ્રશ્નોનો જવાબ એમાંથી મળી જાય. કા ભાગવત અને કા ભગવદ્ ગીતા. પણ મહાશોકની એક વાત તો એ છે, આ સમાજમાં હજી અમુક અમુકને ખબર નથી કે ભાગવત અને ભગવદ્ ગીતા બે અલગ છે. ક્યારેક ક્યારેક હું કથામાં જતો હોઉં, કથામાં બેઠો હોઉં, એટલે કોઈક આવે, આમંત્રિત મહેમાન કર્યા હોય, એટલે મહેમાન તરીકે આવે, એટલે અહીંયાથી એને બોલવાનું આપીએ, એટલે બોલવામાં સીધું ચાલુ કરે, ભગવદ્ ગીતાના વાંચનારા. અરે, હું અહીંયા ભાગવતને વાંચવા બેઠો છું, એને એ જ ન ખબર હોય કે આ ભગવદ્ ગીતા છે કે ભાગવત છે. ભાગવતનો આરંભ થાય. સનત કુમારાએ દેવર્ષિ નારદને આ કથા સંભળાવી હતી. બાપજી, અમારા એક પ્રશ્નનો જવાબ આપો. નારદની ગતિ ક્યાંય અટકતી નથી, એને દક્ષનો શ્રાપ છે કે ગાયને દોહવાનો સમય લાગે એટલો સમય પણ તમે એક જગ્યાએ નહીં બેસી શકો. જેને આવો શ્રાપ મળેલો છે, છતાંય માણસે એક જગ્યાએ બેસી અને આ ભાગવતનો ગ્રંથ સાંભળ્યો શા માટે? અજગર કોઈ દી કોઈની ચાકરી ન કરે, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. તો બાપજી, અમને એક વાતનો જવાબ ઈ આપો, નારદે આ કથા શું કામ સાંભળી? એને એવી કઈ જરૂર પડી? સાંભળો શૌનક, તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું. કલીના પ્રભાવની કથા છે. એક વખતના સમયે બરાબર દેવર્ષિ નારદ અન્ય લોકમાં ફરતા ફરતા ધરતી લોક ઉપર આવ્યા છે. ધરતી લોક ઉપર ફરતા ફરતા બરાબર એક પછી એક પ્રદેશોને પસાર કરતા ગયા, અને એ પસાર કરતા કરતા બરાબર યમુનાના કિનારેથી જ્યાં પસાર થઈ રહ્યા છે, તો યમુનાના કિનારા ઉપર
એક સ્ત્રી છે, એ સ્ત્રીના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સુતા છે અને આ યુવાન સ્ત્રી રડે છે. અને બરાબર જ્યારે એ ત્યાંથી પસાર થાય છે એ સમયે પેલી સ્ત્રીએ નારદને જતા જોયા, એટલે નારદને જોયેલા જતા જોઈ અને થયું કોઈ સાધુ છે, કોઈ મહાપુરુષ છે. આ કોઈ મહાપુરુષ જાય છે, લાવને હું આ મહાપુરુષને કહું મારું દુઃખ મટાડે. આંખમાંથી અશ્રુની ધારા સાથે રડતી એ કન્યા, એ સ્ત્રી બે હાથ જોડી અને જેવા દેવર્ષિ નારદ બાજુમાંથી પસાર થયા એટલે નારદની પ્રાર્થના કરી છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય. હે સાધુ, આપ એક ક્ષણ માટે ઉભા રહો, મારી પ્રાર્થનાને સાંભળો, મારી વાત સાંભળો અને મારી વાતને સાંભળ્યા પછી મત ચિંતામપિ નાશય, મારી ચિંતાનું કારણ છે, આ મારા ચિંતાના કારણને દૂર કરો તમે. સ્ત્રીએ પ્રાર્થના કરી, પ્રાર્થનાને સાંભળતાની સાથે જ નારદના પગ સ્તંભી ગયા. યુવાન સ્ત્રી સામે જોઈ અને નારદ બોલ્યા છે, સ્ત્રી તું કોણ છે, શા માટે રડે છે, તારા ખોળાની અંદર આ પુરુષો કોણ છે? આ તરુણને જોઈ અને નારદ બોલ્યા છે, સ્ત્રી તું કોણ છે, તારું રડવાનું કારણ શું છે? એ સમયે નારદના પ્રશ્નનો જવાબ આપતા એ યુવાન સ્ત્રી બોલે છે, ઉત્પન્ના દ્રવિડેસામ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વંચિન પંચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, મારું નામ ભક્તિ છે. ભક્તિ છે એટલા શબ્દો સાંભળ્યા એટલે નારદ બોલ્યા છે કે ભક્તિ તું તો ભગવાનની પ્રિય છો, ચિંતાના સિંહાસન ઉપર બિરાજમાન થયેલી છો અને છતાં પણ તું આજ રડે છે, શા માટે? મહારાજ, મારું રડવાનું કારણ સાંભળો. દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, મારી વૃદ્ધિ કર્ણાટકમાં થઈ, પણ ત્યાંથી નીકળતા નીકળતા અનેક પ્રદેશોમાં મહારાષ્ટ્ર ક્ષેત્રમાંથી પસાર થતા થતા બરાબર હું ગુર્જર ક્ષેત્રમાં આવી. હું ગુર્જર ક્ષેત્રમાં આવી અને બિરાજમાન થઈ, પણ ગુર્જર ક્ષેત્રમાં મને વૃદ્ધાવસ્થા મળી છે. દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ અને ત્યાંથી પસાર થતા થતા બરાબર નીકળી અને હું ગુર્જરમાં આવી, ગુર્જરમાં મને મારી વૃદ્ધાવસ્થા મળી છે. ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જરમાં હું જીર્ણ થઈ. ઘણા લોકો એમ કહે છે કે આ ગુર્જર એટલે આપણું ગુજરાત. તમે લોકો માનો છો કે આપણા ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ હશે એવું? આપણા ગુજરાતમાં ક્યારેય ભક્તિ ગરડી ન થાય સાહેબ, કારણ જ્યાં સુધી જૂનાગઢમાં નરસિંહ મહેતાની કરતાલનો અવાજ સંભળાય છે ત્યાં સુધી ભક્તિ ગરડી નહીં થાય. જ્યાં સુધી બગદાણામાં હરિહરનો નાદ પડે છે ત્યાં સુધી ભક્તિ ગરડી નહીં થાય. જ્યાં સુધી વીરપુરમાં દાન લેવામાં નહીં આવે ત્યાં સુધી આ ભક્તિ ગરડી નહીં થાય.
અને જ્યાં સુધી ફતેપુરમાં હજી ભોજલરામ બાપા રામ રામ નામનો શબ્દનો ઉદ્ગાર જ્યાં સુધી સંભળાયા કરે છે ત્યાં સુધી ક્યારેય આ ભક્તિ ઘરડી નહીં થાય. કારણ આ ભોજલરામ બાપાને યાદ એટલા માટે કર્યા, સાવલિયા પરિવારનું સાહેબે દૂધ હતું. જેમણે બે સમર્થ એવા શિષ્યો આપ્યા, વીરપુરમાં જલારામ બાપા અને ગારિયાધારમાં વાલરામ બાપા, આ બે શિષ્યો આપ્યા. જો શિષ્યોમાં આટલી તાકાત હશે તો વિચાર કરો એ ભોજા ભગતમાં કેટલી તાકાત હશે. જ્યાં સુધી સંતોનું ભજન આ ધરતી ઉપર છે ત્યાં સુધી ગુજરાતમાં, એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ભક્તિ ક્યારેય ઘરડી ન થાય. આ ગુર્જર એટલે પંજાબનું એક ક્ષેત્ર છે મહારાજ. ગુર્જરમાં આવીને હું જીર્ણ થઈ, પણ ત્યાંથી પસાર થતા થતા બરાબર હું યમુનાના કિનારે આવી અને યમુનાના ધરાની અંદર મેં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ કરુણાની વાત એ છે, મારું દુઃખનું મુખ્ય કારણ એ છે મહારાજ, હું યૌવન થઈ પણ મારી ગોદમાં સુતાને આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરાઓ છે. આ વાતને લઈ નારદને અચંભો થયો, આશ્ચર્ય થયું કે આ કેટલો કળિયુગ આવ્યો. વિચાર તો કરો કે માં યુવાન થઈ અને દીકરા વૃદ્ધ બન્યા, આ કલીનો પ્રભાવ છે. નહીં તો જગતમાં હોય કે માં વૃદ્ધ બને અને દીકરાઓ યુવાન હોય, પણ કલીના પ્રભાવને લઈને બન્યું છે કે માં યુવાન અને દીકરા વૃદ્ધ બન્યા છે. મહારાજ મારી ચિંતાનું કારણ એક જ છે, અમારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા અને આળસ મરડીને સૂઈ ગયા છે. હવે આપ એને જાગૃત કરો, મારી આપને પ્રાર્થના છે. આળસ મરડીને સૂઈ ગયા છે આ શબ્દ સાંભળ્યા એટલે નારદે, આ બે દીકરાઓ ભક્તિ મહારાણીના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય બે દીકરાઓ છે. આ બે દીકરાઓને જાગૃત કરવા માટે થઈ નારદે વેદના મંત્રો કાનની અંદર ભણ્યા છે, કાનમાં વેદ મંત્રને ગાયા છે. વેદ મંત્રોને ગાયા, સાંભળ્યા અને સાંભળતાની સાથે જ જ્ઞાન અને વૈરાગ્ય બે ઉભા થયા, જાગૃત થયા છે. પણ બન્યું એવું કે નારદ હજી કઈ પણ બોલે ત્યાર પેલા જ્ઞાન અને વૈરાગ્ય બે આળસ મરણી પાછા સુઈ ગયા. નારદ વિચાર કરે છે, વેદના મંત્રોનું જો ગાન કર્યું અને છતાં પણ જો આ જાગૃત ન થયા હોય તો હવે મારે એને જાગૃત કેમ કરવા, મારે એને કેમ ઉઠાડવા. બે દીકરાઓ વળી પાછા આળસ મરડીને સુઈ ગયા અને એ જ સમયે ભક્તિ મહારાણી દેવર્ષિ નારદને કહે છે, બાપજી મારા બે દીકરાઓને ઉઠાડો, એને જગાડો, અને તમે જો એને નહીં જગાડો તો સાંભળો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશે ગમ્યતામયા, મહારાજ હું આ સ્થાનને છોડી અને વિદેશમાં જતી રહીશ. નારદ કહે છે, ભક્તિ તારે વિદેશમાં જવાની જરૂર નથી, તારા બે દીકરાઓને જગાડવાનો કોઈનો કોઈ પ્રબંધ કરીને હમણાં આવ્યો, તું અહીંયા જ રહે. એકદમ ચિંતાતુર બની અને નારદ નીકળ્યા છે, યમુનાના કિનારેથી નીકળ્યા છે, ચાલતા ગયા ચાલતા ગયા. મને આનું કારણ ક્યાં મળે, બરાબર ગંગાના કિનારે ચાલતા ચાલતા પહોંચી ગયા અને ત્યાં આગળ આવ્યા છે, સામે સનતકુમારો મળ્યા છે. સનતકુમારો સામે મળ્યા એટલે સનતકુમારોએ નારદને જોયા એટલે નારદને જોતાની સાથે સનતકુમારો બોલ્યા છે, નારદ આજ તમારા ચહેરા ઉપર દુઃખની રેખાઓ, શું વાત છે, તમે કેમ દુઃખી થયા છો. નારદ કહે છે, સનતકુમારો આજનો પ્રસંગ બન્યો છે, આજની ઘટના બની છે, માં યુવાન છે અને દીકરાઓ બે વૃદ્ધ છે, જાગતા નથી. મેં એના મંત્રને, મેં એના કાનની અંદર વેદ મંત્રોને ગાયા,
છતાં પણ જો જાગ્યા નહીં તો મને એક કારણ બતાવો ને કે જે માણસ આ જગતનો કોઈ જીવાતમાં વેદ મંત્રથી ન જાગે તો મારીને જગાડવા માટે શું કરવું? મારીને જગાડવા માટે શું કરવું? સનત કુમારો કહે છે, નારદ, આમાં દુખી થવાની જરૂર નથી. આ જગતના જીવાત્માને જગાડવા માટે જ્યારે વેદ મંત્રો કામ ન કરે, વેદ મંત્રથી જે માણસ ન જાગે એને જગાડવા માટે બીજું એક માત્ર ઉત્તમ સાધન છે શ્રીમદ ભાગવત. સત્સંગ કરો, સત્સંગનો મહિમા ગાઓ, એને ભાગવત સંભળાવો. નારદ કહે છે, સનત કુમારો, હું ભાગવત સાંભળવા બીજે ક્યાં જાઉં, તમે જ મને કથા સંભળાવો. અને ગંગાના કિનારે સંત કુમાર વક્તા બન્યા અને દેવર્ષિ નારદ શ્રોતા બન્યા છે. ભાગવતનો આરંભ થયો, સત્સંગનો પ્રારંભ થયો. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદા વે. અહીંયા મર્મ સમાયો. મેં હમણાં કીધું ને, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ છે પણ ભાગ્ય વગર ન મળે, એમ અહીંયા ભાગવત પણ કહે છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. તમે એટલા માટે ભાગ્યશાળી છો કે તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થયા, એટલા માટે તમે ભાગવતની કથાને સાંભળી શકો છો. અને હું બોલું એવું નથી, આ ભાગવતનું મહાત્મ્ય કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મનો પુણ્યનો ઉદય થયો એટલા માટે તમે ભાગવતના અધિકારી બને. મહાપુરુષો એમ કહે છે કે જે માણસના સાત જન્મના પુણ્ય ભેગા થાય એ માણસને ભાગવતમાં જવાનો વિચાર આવે, ભાગવતમાં આવે નહીં. ગામમાં બેઠો બેઠો વિચાર કરે કે આજ ભાગવતમાં જશું. સમજો, સાત જન્મના પુણ્ય ભેગા થયા. ત્યાર પછીના બીજા સાત જન્મના પુણ્ય ભેગા થાય એટલે માણસ કથા મંડપમાં આવે, કથા ન સાંભળી શકે. બીજા સાધવના જન્મના પુણ્ય ભેગા થાય એટલે કથા મંડપમાં આવે, કથા સાંભળી ન શકે. તમે તરત હમણાં કહેશો, દાદા કથા મંડપમાં આવે પછી તો કથા સાંભળે, બીજું શું કરે? ના, એ કથા ન સાંભળી શકે. કથા મંડપમાં ઈ આવે, આ બધી હું આવું, અહીંયા બેહું, ત્યાં એના ખીચામાં પડેલો ફોન આવે, હારો ઘરે આલો, મહેમાન આવ્યા છે. તરત ફોન આવે અને કાં તો છોકરો આવે બોલાવે, દાદા હાલો. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. સાત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે ભાગવતમાં જવાનો વિચાર આવે, ત્યાર પછીના સાત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે ભાગવતના પંડાલમાં આ મંડપમાં આવીને બેસી શકો, અને ત્યાર પછીના ભાગવત સાત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે ભાગવતને સાંભળી શકો. તો વિચાર કરો, આજે સાવલિયા પરિવાર અને કોરાટ પરિવારના કેટલા ભાગ્યનો ઉદય થયો હશે, કેટલા જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હશે. ભાગવતને સાંભળવા નહીં, ભાગવતને પોતાના ઘરે બોલાવ્યું, તો વિચાર કરો કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે. પણ એ પણ ભાગ્યમાં હોય તો સંભળાયો, નકર ઘરે બેહારો તો ભાગવત ન સાંભળ્યો. એ ગામડામાં એક શેઠ હતા, શેઠને ભાગવતને સાંભળવાનો બહુ શોખ. એટલે એકવાર વિચાર કર્યો, લાવને મારી ઘરે જ ભાગવત બેસાડું. શેઠે તો ધામે ધૂમેથી ભાગવતનું આયોજન કર્યું, એટલું મોટું આયોજન કર્યું, એટલી મોટી પોથી યાત્રાની શરૂઆત થઈ, જેમ આપણે બધાય વાતે ગાતે ભગવાનને લાવ્યા.
એમ ઈ શેઠ પણ ભાગવતને સામિયા કરાવે ને લઈને આવે, ઢોલ નગારા શરણાઈ વાગે, જાંજ પખાજ વાગે છે, અભિલ ને ગુલાલો ઉડાવી રહ્યા છે, પુષ્પની વૃષ્ટિઓ થઈ રહી છે. એમાં બરાબર રામજી મંદિરથી નીકળ્યા અને ગામમાં વાજતે ગાતે ચાલ્યા આવે, એમાં ખબર નહીં શેઠ બરાબર ચાલ્યા આવે અને શેઠના કાન પાસે કોકે આવીને ઓલી ફટાકડી ફોડી. એવી ફટાકડી ફોડી ઓલા રોજડાઓને તગડવા વાળી. કે શેઠના કાનમાં ધાક પડી ગઈ, મીંડા તમારા બોલવા કઈ સંભળાય જ નહીં. પોથયાત્રા મંડપમાં આવી, શાસ્ત્રીજી આવીને મંગલાચરણ કર્યું, ભાગવતનું મહાત્મય વાંચે, પણ શેઠને બધું દબાઈ ન મહાવ, કઈ જડે જ નહીં, કઈ સંભળાય નહીં, નકરા તમરા બોલ્યા કરે. એક દિવસ બે દિવસ શેઠે તો દવાઈ લીધી પણ દવાથી કઈ ધાક ખુલે નહીં. આમ કરતા કરતા 7 દિવસ પૂરા થયા, કથા ન સંભળાણી. વળી પાછી પોથયાત્રા નીકળી અને એમાં વળી પાછો કોકે ફટાકડો ફોડ્યો, શેઠની ધાક ખુલી ગઈ. હાસ્યની સાથે મારો કહેવાનો મર્મ છે, ભાગ્યમાં હોય તો જ ભાગવત મળે, બાકી ઘરે બેસાડો ને તો ધાક પડી જાય. ભાગ્યો દયે ને બહુ જન્મ સમર્જિતે. આપણે તો બહુ બળભાગી છીએ કે આજ આપણને આવો ભાગવતનો ગ્રંથ સાંભળવા મળે છે. ગંગાના કિનારે એક ગંગા વહી રહી છે અને એવાની અંદર સનત કુમારોના મુખારવિંદમાંથી ભાગવતની ગંગા પણ વહેતી થઈ, અને એટલા માટે મને કહેવું ગમે છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. ભુક્તિં ચ મુક્તિં ચ દદાસિ નિત્યમ. માણસને ભુક્તિ અને મુક્તિ બે આપવા વાળો જો કોઈ ગ્રંથ હોય તો માત્ર ને માત્ર એક શ્રીમદ ભાગવત છે. કોઈ માણસ કલ્પવૃક્ષ નીચે જઈ અને બેસી જાય અને એની નીચે બેસીને પ્રાર્થના કરે કે હે કલ્પવૃક્ષ, મને પૈસા જોઈએ છે, મારે ધન જોઈએ છે, તો કલ્પવૃક્ષ ધન આપી શકે. કોઈ માણસ કલ્પવૃક્ષ નીચે જઈ પ્રાર્થના કરે કે મારે પુત્ર જોઈએ છે, તો કલ્પવૃક્ષ પુત્ર આપી શકે. તમે જે માંગો એ કલ્પવૃક્ષ આપી શકે. પણ કોઈ માણસ જઈને એમ કહે કે હે કલ્પવૃક્ષ, મારે મુક્તિ જોઈએ છે, તો કલ્પવૃક્ષ બોલે કે ભાઈ મુક્તિ હું ના આપી શકું, મુક્તિ તો કેવળ ભાગવત આપી શકે. ભુક્તિં ચ મુક્તિં ચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભુક્તિ અને મુક્તિ આપી શકે માત્ર ભાગવત. માટે ભાગવતના ખોળી જાજો સર. એક માત્ર શાસ્ત્ર છે જે ગર્જના કરે છે કે હું મુક્તિ આપીશ. એકમ શાસ્ત્રમ ભાગવતમ મુક્તિદાનેન ગર્જતિ. ભાગવત ગર્જના કરે છે કે હે જીવાત્મા, તારે મુક્તિ જોઈતી હોય તો હું તને મુક્તિ આપીશ, તું મુક્તિ માટે મારી પાસે આવ. એકમ શાસ્ત્રમ ભાગવતમ મુક્તિદાનેન ગર્જતિ. ગર્જના કરે છે ભાગવત કે હે જીવાત્મા, તારે મુક્તિ જોતી હોય તો પણ મારી પાસે આવ, અને ભુક્તિ જોતી હોય તો પણ મારી પાસે આવ. એટલા માટે કહે છે ભુક્તિં ચ મુક્તિં ચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભુક્તિ ને મુક્તિ બે આપવા વાળો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત નો આરંભ થયો.
ભાગવતના આરંભની અંદર જ્ઞાનના યજ્ઞનો આરંભ થયો અને એ જ્ઞાનના યજ્ઞમાં સનત કુમારો દેવર્ષિ નારદને કહે અને સનત કુમારો બોલ્યા છે, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. દેવર્ષિ નારદે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે ગંગાના કિનારે શ્રીમદ ભાગવત યજ્ઞનું આયોજન કર્યું છે. ભાગવત એક ગ્રંથ માત્ર એટલો છે, શ્રવણ માત્રથી મારું તમારું શ્રેય થાય, કલ્યાણ થાય, એટલા માટે ભાગવતનો મહિમા વર્ણવતા લખે છે, અથ તે વર્ણ્યતે સ્માભિ મહિમા શુક શાસ્ત્રજ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. શુક શાસ્ત્રનો મહિમા તો જુઓ સાહેબ, કેટલો મહિમા છે આ ભાગવતનો. શું કહે છે? એનું શ્રવણ કરવા માત્રથી મુક્તિ તમારા હાથમાં આવી જાય. ભાગવતને સાંભળો તો મુક્તિ તમારા હાથમાં આવી જાય. અને એકમાત્ર શુક શાસ્ત્ર એટલે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. એકમાત્ર ભાગવત શાસ્ત્ર એવું છે જે મને ને તમને મુક્તિ આપે. મર્યા પછી પણ મુક્તિ મળે. ગંગાના કિનારે ભાગવતનો આરંભ થયો, ભાગવતનું મહાત્મય ગાવા લાગ્યા અને એ ભાગવતના મહાત્મયના ગાવાને લઈ અને જે ભાગવતના શબ્દો હતા એ શબ્દોનો રસપ્રવાહ ધીમે ધીમે વાયુ માર્ગે થઈ અને આવ્યો. અને ક્યાં આવ્યો? તો કહે છે યમુનાના કિનારે માતા ભક્તિની ગોદમાં જે સુતેલા બે વૃદ્ધ પુરુષો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જે આ ભાગવતના શબ્દો પડ્યા એ સમયે જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા છે. ભાગવતના શબ્દોનો સ્પર્શ થયો, સત્સંગનો મહિમા સમજાયો છે. ભગવાનના નામનો મહિમા સંભળાયો છે. ગંગાના કિનારે ભાગવતનો આરંભ થયો અને યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. થોડી વાર માટે આ વાત નહીં સમજાય, કારણ કે ક્યાં ગંગા, ક્યાં હરિદ્વાર અને ક્યાં મથુરા, બહુ લાંબો તફાવત નથી, બહુ લાંબુ અંતર નથી, બહુ નજીક પણ છે, બહુ દૂર પણ નથી. ગંગાના કિનારે નીકળેલા શબ્દો યમુનાના કિનારે પહોંચ્યા. શબ્દ શાશ્વત છે, શબ્દ બ્રહ્મ છે. એટલા માટે તો આપણે ક્યાંક ક્યાંક સૂત્રો વાંચ્યા હોય. વિચારીને બોલો, વાણી અને પાણી બે સ્વચ્છ રાખો. પાણીયારામાં બોર્ડ માર્યું હોય, વાણી ને પાણી સ્વચ્છ રાખો. પણ ક્યાંક ક્યાંક આપણે જઈએ તો એમ થાય કે આપણા બોર્ડ ઉતારી લઈએ ને કાં તો ગોળા ઢાંકણા આપણે સાફ કરી નાખીએ. વાણી ને પાણી સ્વચ્છ રાખો. શબ્દ બ્રહ્મ છે, માટે વિચાર્યા વગર ન બોલશો, વધારે ન બોલશો. અમુક અમુકને બોલવાની એટલી બધી ટેવ હોય, પણ તમારી વાણીને ક્યારેય વેડફી ન નાખશો. એ વાણી બ્રહ્મ છે,
વિચારીને બોલો, સારું બોલો. યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય બે જાગ્રત થયા. યમુનાના ધરાની અંદર સ્નાન કર્યું, ત્યારબાદ માતા ભક્તિની સાથે એ બે દીકરાઓ નીકળ્યા છે. જ્ઞાન અને વૈરાગ્યની વાત બહુ સાચી છે. જીવનમાં ભગવાનની ભક્તિ કરી વેશો તો સૌ પ્રથમ જ્ઞાન જોશે. જ્ઞાન હશે તો જ વૈરાગ્ય લાગશે, વૈરાગ્ય લાગશે તો ભક્તિ થશે, અને ભક્તિ થશે તો જ ભગવાન મળશે. બાકી ભગવાન પ્રાપ્ત નહીં થાય. ભગવાનની ભક્તિ કરવી પડશે, અને જ્યાં ભક્તિ થાય છે ત્યાં ભગવાન બિરાજમાન છે, એમાં પણ ક્યાંય સંશય નથી. જ્યાં ભાગવત છે ત્યાં ભક્તિ છે, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. આજે આપણે કથા મંડપમાં બેઠા છીએ, આવો જ કથા મંડપ ક્યારેય હજી એ ઋષિમુનિઓના કાળમાં નહોતો. એ તો એક બસ એક વૃક્ષની છાયા નીચે બેસે અને એ ભાગવતની કથાને સાંભળે, સત્સંગનો મહિમા ગાય. આટલી બધી સગવડતાઓ નહોતી, છતાં પણ એ લોકો ભાવથી કથા સાંભળતા. અને આપણે પણ આ કથા ભાગવતની છે, ભાગવતની કથા ભાવથી ને સાંભળવી જોઈએ. કારણ કે બેનો કદાચ કીર્તનમાં ગાતા હશે, સત્સંગમાં માતાઓ ગાતા હશે. ભાગવત સાંભળજો તમે ભાવથી રે લો, ભાગવત સાંભળજો તમે ભાવથી રે લો, ભાગવત સાંભળજો તમે ભાવથી રે લો. લ મોટો છે એનો મહિમા રે, ભાગવત સાંભળજો તમે ભાવથી રે લો. એનો બહુ મોટો મહિમા છે, એટલે તમે ભાગવત ભાવથી સાંભળજો. સનત કુમારો ભાગવતની ભાવથી કથા ગાય છે, અને એ સમય બરાબર નારદ ભાવથી કથાને સાંભળે છે, અને એ સાંભળતાની સાથે જ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મહારાણી જે જગ્યાએ ભાગવત ચાલે છે ત્યાં આગળ આવીને બેઠા છે. દરેક શ્રોતાઓના મનની અંદર જ્ઞાન અને વૈરાગ્ય આવીને સ્થાન લીધું, ભક્તિ મહારાણીએ સ્થાન લીધું. જ્યારે ભક્તિ મહારાણી આપણી અંદર સ્થાન લઈને, એટલે આપણું જીવન તન્મય બને છે. કથામાં તમે આવો, ઘરેથી નીકળો, કથા મંડપમાં પહોંચી જાઓ, કથા મંડપમાંથી કથા સાંભળીને નીકળો, ઘરે પહોંચી જાઓ, ત્યાં સુધી માર્ગમાં અન્ય બીજી વાતો ન કરશો. ઘરથી નીકળો તો ઘરેથી નીકળતાની સાથે તમારા મનની અંદર ભલે તમે જોરથી ન ગાવ તો કાંઈ નહીં, પણ મનમાં ગાતા આવો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. મંત્રનો જપ કરતા આવો, આનું ગાન કરતા આવો. પણ આપણે તો કથામાં ઘરેથી નીકળીએ, બે પાંચને બોલાવીએ, રસ્તામાં બે પાંચ વાતો ન કરીએ તો આપણે અહીંયા પૂગા ન કહેવાય. વળી પાછા અહીંથી નીકળીએ અને ઘરે જઈએ ત્યાં સુધીમાં જો એકાદી બે વાતો ન કરી લઈએ તો આપણને કથા ન પચ્યા. કથાના મહાત્મ્યથી સાહેબ એક નિયમ લેજો કે અમે જીવનમાં તારામારીની વાતો નહીં કરીએ ક્યારે.
આ તમે સત્સંગમાં આવ્યા છો, અને હું દરેક કથાઓમાં કહેતો રહું છું કે તમે સત્સંગ કદાચ આ કથામાં આવો તો પણ ભલે, ચાહે તમારા ઘરની બહાર શેરીઓમાં સત્સંગ થાય, એ સત્સંગમાં જ્યારે રાત્રે જાઓ ત્યારે સત્સંગમાંથી જ્યારે પછી છેલ્લે નીકળો ને ઘરે જવા માટે, સૌને જય શ્રી કૃષ્ણ કરીને પછી બને તો કોઈ સાથે વાત ન કરો, ઘરે આવીને આરામથી નિંદ્રા કરો સાહેબ. પણ આપણે તો ઓલો સત્સંગ પૂરો થાય જય શ્રી કૃષ્ણ કરી દઈએ, એટલે બધી જે કઈ ઓલી કડતાલ ને માળા ને ચોપડિયું હોય એ નાખીએ થેલીમાં, અને પછી આપણી પોટલા ખુલે. જે ન આવી હોય એની તમારે જો વાત થાય. આવું ન કરશું સાહેબ, બહુ સીધી વાત છે, કર્યા ઉપર ક્યારેય પાણવી ન ફેરવશું. તમે સત્સંગ કર્યો છે, ભગવાનના નામનો મહિમા ગાયો છે, શું કામ એને કોઈકની વાતો કરીને આપણે આપણા ભગવાનના મહિમાને ધોઈ નાખી? આપણું કરેલું પુણ્ય શા માટે ધોઈએ આપણે? અને બીજી વાત તો એ છે, આપણું પુણ્ય ધોવા કરતા કોઈકની પાછળથી વાત કરી એટલે એના પાપ ધોવાય છે, હવે એ પાપ કરે એના પાપ આપણે શું કામ ધોવા, ભલે નહીં ધોતો. પણ જ્યાં સુધી ઓલાની વાત ન કરીએ ત્યાં સુધી આપણને ઘરે જઈને નીંદર ન આવે. આવો સત્સંગ કરતા હોય તો સત્સંગમાં ન જાશો. જ્યાં ભાગવત છે ત્યાં ભક્તિ છે, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. કારણ ભગવાન પણ કહે છે એક વખતનો સમય છે. દેવર્ષિ નારદ ફરતા ફરતા બરાબર વૈકુંઠમાં ગયા, એક પ્રસંગ બન્યો છે. નારદ બરાબર વૈકુંઠમાં ગયા એટલે નારદને ભગવાન મળ્યા ને, એટલે નારદ નીકળી ગયા. થોડા દિવસ થયા એટલે વળી પાછા નારદ ગયા, ભગવાન મળ્યા નહીં. આવું બે ચાર વખત નારદ ગયા પણ વૈકુંઠમાં ભગવાન ન મળ્યા, અને એમાંની અંદર બરાબર એક વખતના સમયે ભગવાન માર્ગમાં નારદને મળી ગયા. ભગવાનને ઉભા રે કે ઉભારો ઉભારો, ભગવાન કહે છે નારદ શું છે? પણ અરે પણ પ્રભુ ઉભાર્યો, મારે આપને પ્રશ્ન કરવો છે. કહો નારદ શું વાત છે? પેલા તો મને ઈ કહો કે તમે આ હું આટલી વખત અહીંયા આવ્યો, તમે મને વૈકુંઠમાં મળ્યા નહીં તો ક્યાંય બીજે રહેવા આવી ગયા છો? વૈકુંઠ છોડી દીધું, અને જો તમે બીજે ક્યાંય રહેવા ગયા હોય તો મને એનું એડ્રેસ આપો, સરનામું આપો, એટલે મારે મળવું હોય તો હું ન્યા આવું, કદાચ તમારા ભક્તોને કોઈકને મળવું હોય તો હું એને ન્યા મોકલું. તમે ક્યાં રહ્યો છો? ત્યારે ભગવાન વિષ્ણુ નારદ ને કહે છે, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. ભગવાન કહે છે નારદ, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. નથી હું વૈકુંઠમાં રહેતો, નથી નાકને બંધ કરી અને હજારો વર્ષથી મારું ધ્યાન ધરે એ ઋષિ મુનિના હૃદયમાં રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે નચ. હું યોગીના હૃદયમાં નથી રહેતો. નારદ કહે છે પ્રભુ તો તમે રહ્યો છો ક્યાં? અને ભગવાન બોલ્યા છે, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉ છું, બાકી બીજે ક્યાંય રહેતો નથી. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ગુણાનુવાદ ગવાય છે ત્યાં જઈને હું બિરાજમાન થાઉ છું. તો મારે ને તમારે આજે વિશ્વાસ સાથે આ વાતને ગ્રહણ કરવી પડશે કે જો ભગવાન બોલ્યા હોય કે જ્યાં હું મારા ગુણાનુવાદ ગવાય છે ત્યાં હું જઈને બિરાજમાન થાઉં છું, તો આજે દડવીમાં સાવલિયા પરિવારના આંગણે ભાગવતનો મહિમા ગવાય છે તો આ મંડપની અંદર કોઈ ના કોઈ રૂપે મારો કૃષ્ણ આવીને બિરાજમાન થયો હશે, એમાં કોઈ સંશય નથી સાહેબ. અહીંયા કૃષ્ણ હશે, ભગવાન બોલ્યા છે. મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું, બીજે ક્યાંય જતો નથી. અને આપણે અહીંયા ભગવાનના ગુણાનુવાદ જ ગાઈએ છીએ.
તમે જુઓ અહીંયા આવો એટલે તમે બધું ભૂલી જાવ. અને એટલે તો કથા કીધી છે, અને કથાનું ઉલટું કરી નાખું, થાક. જીવનના જે થાકને ઉતારે એનું નામ કથા, બાકી બધી વ્યથા. જેને ઘરે નિંદર ના આવતી હોય એને કથા મંડપમાં વહી આવું, એના નિંદર આવી જાય. ભલે અમે કોઈ હાલરડા ન ગાય, પણ ભાગવતના કથા મંડપનો પ્રભાવ છે કે જે માણસ કથાના મંડપમાં આવી જાય ને એકદમ નિર્ભય બની જાય. જ્યાં સુધી તમે નિર્ભય ન બનો ત્યાં સુધી નિંદ્રા ન આવે. જ્યાં સુધી માણસ વિચારોથી મુક્ત ન બને ત્યાં સુધી નિંદ્રા ન આવે. ભાગવતના પંડાલમાં આવે એ માણસ વિચારોથી મુક્ત બની જાય, અને જે માણસ વિચારોથી મુક્ત બને એને શાંતિ મળે. જેને શાંતિ મળે એને જ નિંદ્રા આવે. વિચારોથી મુક્ત બનવા માટે ભાગવતમાં આવજો. પછી ભલે તમે અહીં આવીને ભાગવત ન સાંભળો તો કાંઈ નહીં, તમે અહીં આવીને સુઈ જાજો, વાંધો નથી મને, પણ તમે ભાગવતમાં આવજો. કારણ મહાપુરુષો કહે છે, વિદ્વાન પંડિતો કહે છે, જે માણસ ભાગવતને સાંભળે એના તો પાપ ધોવાઈ જાય છે, પણ જે માણસ આવા ભાગવતના મંડપમાંથી પસાર થઈ જાય ને એના પણ પાપ ધોવાઈ જાય છે. માટે કહું છું કે ભાગવતના મંડપમાં આવીને બિરાજમાન થાજો, તમારા પાપને ધોવા માટે. કારણ કે જાણે અજાણે કેટલાય પાપો થઈ ગયા છે, કઈ ખબર છે. ભગવાનના નામનો મહિમા ગાઈ લેજો. તમે ઘરે હશો તો સંસારની માયા તમને નહીં છૂટે. પણ જેવા કથા મંડપમાં આવશો એટલે બધી જ માયાઓ તમારાથી દૂર રહેશે. કારણ તમે એની નજીક આવી ગયા છો. અને આ સંસારનો નિયમ છે, આ બધા જ એના અનુભવી હશો કે જ્યારે માછીમાર માછલી પકડવા જાય ને ત્યારે જાળ ફેલાવે, જ્યારે માછીમાર એ માછલીઓ પકડવા જાય ત્યારે કિનારે ઉભો રહે ને એ કિનારા ઉપર ઉભો રહી, અને જ્યારે માછીમાર એ જાળ ફેલાવે એટલે જાળમાં માછીમારથી દૂર જેટલી માછલીઓ છે બધી જ માછલીઓ પકડાઈ જાય, પણ તમે જોજો માછીમારના પગમાં રહેલી એક પણ માછલી ન પકડાય, એને ન પકડી શકે. એનાથી દૂર રહેલી માછલીઓને પકડી શકે, પણ પોતાની નજીક રહેલી માછલીઓને ન પકડી શકે. એમ કનૈયો પણ સાહેબ મોટો માછીમાર છે, એણે આ સંસારની ઉપર માયાની જાળ ફેલાવી છે, અને કહે છે કે જેટલા મારાથી દૂર રહ્યા એ બધા માયાની જાળમાં ફસાઈ ગયા, જેટલા મારા શરણમાં રહ્યા એ બધા જ માયાની જાળથી દૂર રહ્યા. સાહેબ માયાની જાળમાંથી દૂર રહેવું હોય તો કૃષ્ણના શરણમાં રહેજો, એના ગુણાનું વાદને ગાઈ લેજો. જ્યારે જ્યારે ભગવાનના કીર્તન ગવાય ત્યારે ત્યારે એ ગુણાનું વાદને ગાઈ લેજો. મન થાય તો સાહેબ પેટ ભરીને મારા કૃષ્ણના દરબારમાં નાચી પણ લેજો. કારણ કે કનૈયાને નૃત્ય બહુ વાલું છે. પણ અમુક અમુક જગ્યાએ કથા કરવા જાવ તો તાળીઓ ન પાડે. એટલે મને એમ થાય કારણ લોકોને પૂછી લો આયોજકે ના તો નથી પાડી. સાત દિવસની કથામાં જ્યારે જ્યારે પણ ભગવાનનું કીર્તન થાય ત્યારે ભાવથી સૌ લોકો ગાજો સાહેબ. અને હું દર વખતે કહેતો રહું કે તાળીઓ પાડીને ભગવાનના નામ લેજો, બની શકે તો હાથ અધર કરીને તાળીઓ વગાડજો,
જ્યાં સુધી આપણાથી હાથ અધર થાય છે ત્યાં સુધી વગાડ લ્યો, પછી તો છોકરો આવીને અહીંયા આવીને અહીંયા મૂકશે તે મેળ આવશે. હા, આ સંસારની માયામાંથી છૂટવા માટે ભગવાનનું શરણ ગ્રહણ કરજો સાહેબ. અને એટલા માટે મને કહેવું પણ ગમે છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કીર્તન કરીએ ત્યાર પેલા આપ સૌને એક વળી પાછું સૂચન આપી દઉં. સવારમાં મેં કથાનો સમય આપ સૌને કહ્યો હતો કે સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6, પણ વળી પાછું એક સૂચન આવ્યું છે એટલે એને હું પણ, મને વાંધો નથી એમાં. સવારે 9 થી 12ની કથા રહેશે અને બપોર પછી 2:30 થી 5:30ની કથા રહેશે, જેથી કરીને આપ સૌ લોકો કથા વિરામ થાય ત્યાં સુધી કથા મંડપમાં બેસી શકો. કારણ કે આંગણામાં બાંધેલા પશુઓને દોહવાનો સમય થાય, ડેરીએ દૂધ ભરવાનો સમય થાય, એટલે પછી થાય એવું કે અહીંયા બરાબર કથા જામી હોય અને ન્યા દોવાનો સમય થયો એટલે ન ન્યા જવાની મન થાય, અહીંયા બેહે તો મન ઘરે પૂગી ગયો એટલે ન કથા સંભળાય, એટલે આપણે બેયના હિસાબે રાખ્યું 5:30 વાગે કથાને વિરામ આપીશું. બરાબર છે, પણ પછી કથાને અનુરૂપ આજની કથા 6:45 વાગે પૂરી થશે, આજે 5:30 નહીં, કારણ કે આજે હું જ 3:15 આવ્યો છું. બરાબર છે, આવો ભાવ છે ગાઈએ. મને માં
વાતનો જવાબ મને આપો. કેટલા લોકોએ પોતાના દીકરાઓને પરણાવી દીધા છે? જેને જેને પરણાવ્યા હાથ ઊંચો કરો. બરાબર ને? તો જેટલા લોકો પરણાવવા માટે જાન લઈને ગયા છે, ભગવાનના સાનિધ્યમાં બેઠા છો, જૂઠું જરાય ન બોલતા. કેટલા લોકો ત્યાં નાચ્યા છો બેન્ડ વાજામાં? દીકરીના લગ્ન હોય તો આગલે દિવસે રાત્રે પણ દાદાનો હાથ પકડીને દીકરી લઈ તો જાય, ત્યારે શરમ આવે નહીં, કારણ લગ્ન છે. પણ ભગવાનની કથામાં જઈએ જો નાચવાનું કહીએ તો શરમ આવે નહીં. કદાચ એક બાજુવાળો કે આને સમરા કાઢી ગઈ. પણ યાદ રાખજો, હરિને ભજતા હજ સુધી કોઈની લાજ હતા અમે દીઠી નથી. નરસૈયો કહે છે કે ભગવાનને ભજીએ ત્યારે કોઈની લાજ ગઈ હોય આવો એક પણ પ્રસંગ હજી આ જગતમાં બન્યો નથી. તો ભાવ સે તાલીઓ કે સાથ કુછ પલકે લીએ.